अमदावाद શહેરના પોષ ગણાતા બોપલ વિસ્તારમાં સ્થિત નીલકંઠ વિલામાં રહેતા સંદીપ વૈદ્ય તેમના દ્વારા સંપૂર્ણપણે બનાવવામાં આવેલા અને સેના માટે ખૂબ જ ઉપયોગી એવા રોબોટ્સ દેશના પ્રથમ CDS બિપિન રાવત સમક્ષ પ્રદર્શન રૂપે રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતા, પરંતુ કમનસીબ રીતે બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું, જેથી સંદીપ તેમના ખૂબ જ ઉપયોગી એવા રોબોટ્સનું પ્રદર્શન કરવાથી વંચિત રહી ગયા હતા. ને બિપિન રાવતના નિધનના કારણે આ કાર્યક્રમને પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ સંબંધમાં માહિતી આપતા સંદીપના પિતા પ્રશાંત વૈદ્યએ VR લાઈવ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે તેમનો પુત્ર સંદીપ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં આર્મી કન્ટોનમેન્ટ ખાતે પોતાના રોબોટ્સ પ્રદર્શન રૂપે રજૂ કરવા માટે પહોંચ્યો હતો. નહીં રોબોટ્સના પ્રદર્શનને નિહાળવા માટે 5 કંપનીઓને પણ આમંત્રિત કરવામાં આવી હતી અને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ બિપિન રાવત પણ ઝાંસી કેન્ટમાં પહોંચનાર હતા, પરંતુ કમનસીબે અમે બિપિન રાવતને ગુમાવી દીધા હતા.